નમસ્કાર મિત્રો, હું છું ઘનશ્યામ. તમે જોઈ રહ્યા છો ગુજરાત ચેનલ. તો આજે આપણે વાત કરીશું એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં જે 250 અરાઉન્ડ વેકેન્સી હતી, જે વેકેન્સી હતી 250 અરાઉન્ડ. જો તમે આ મારો વિડીયો જોયો હશે તો મે બી તમને ખ્યાલ નહીં હોય તો ફોર્મ ભર્યું હશે. સો આપણી ચેનલમાં આવા અપડેટ આવતા રહે છે. સો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લો અને બેલ આઇકન પ્રેસ કરો. તો આ રીતના કંઈ ભરતીનું સ્ટ્રક્ચર હતું. આ એક વધારે ભરતી કહેવાય, આમાં કોમ્પિટિશન હોય, બટ 250 અરાઉન્ડ ભરતી છે. તમે જોઈ શકો આણંદમાં 60, જૂનાગઢમાં 97, નવસારીમાં 32 અને દાંતીવાડા નગર એટલે કે બનાસકાંઠામાં 68. એમ કરીને ટોટલ 250 અરાઉન્ડ વેકેન્સી થાય છે. આ તમે પોચ કરીને કેટેગરી વાઇઝ જોઈ શકો છો. હવે વાત કરીએ આની એક્ઝામ ક્યારે છે. તો આની એક્ઝામ 29/12/2019 એટલે કે અરાઉન્ડ એક મહિનો તમારી પાસે છે. અને આનો સિલેબસ સેમ બિન સચિવાલય ક્લાર્કમાં જે હતો, બિન સચિવાલયમાં સેમ એ જ સિલેબસ છે. જે તમે બિન સચિવાલયમાં ભૂલ કરી એ તમે આમાં સુધારી શકો અને તમારી જાતને અનુભવી શકો છો કે મારે હવે ક્યારે પ્રિપેરેશન કરવી, મારી આ ભૂલ હતી બિન સચિવાલયમાં એ તો મેં સુધારી નાખી. બટ પછી પણ તમને જો ખ્યાલ ન આવતો હોય, ખબર પડી જાય કે હું આમાં કાચો છું, તો મારે આ પ્રિપેરેશન કરવી જોઈએ. અને આમાં વાત કરીએ એડમિટ કાર્ડની, તો એડમિટ કાર્ડ કઈ રીતે નીકળશે. તો આ એક પ્રેસ નોટિસ છે જે AAU એટલે કે એગ્રીકલ્ચર યુનિવર્સિટી આણંદ બહાર પાડેલી છે. આ તમે જોઈ શકો, વિસ્તૃત જાહેરાત ક્રમાંક અને સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા અગત્યની સૂચના જેમાં ડેટ લખેલી છે અને અગત્યની તારીખો. અને વાત કરીએ જુનિયર ક્લાર્કની ભરતીની અરજી કરેલ ઉમેદવાર, તો જે મિત્રોએ અરજી કરી છે એ મિત્રો જો આ લિસ્ટમાં હશે તો જ એનું એડમિટ કાર્ડ નીકળશે. એટલે જે મિત્રો ફોર્મ ભર્યું છે એ આ લિસ્ટ ચેક કરે, કેમ કે આમાં જોઈ શકો છો તમે કે 10,25,000 સ્ટાર્ટ થાય છે અને 25 કન્ટિન્યુ નંબર નથી. તમે જોઈ શકો 25, 29, 33, એટલે જેનું પેમેન્ટ અપ્રૂવ થયું હોય એ મિત્રોને જ તે આમાં નામ હશે. સો તમે કન્ફ્યુઝ ના થતા આ PDFની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી, ત્યાંથી ડાઉનલોડ કરી અને અહીંયા તમારા અટક સાથે તમારું નામ લખો એટલે તમને આમાં તમારું નામ જોવા મળશે. તો એ જો તમારું નામ હશે તો તમારું એડમિટ કાર્ડ અવશ્ય નીકળશે. હવે એડમિટ કાર્ડ ક્યારે નીકળશે એને બાબતે આમાં લખેલું છે કે 29/12/2019 રોજ રાજ્ય કૃષિ યુનિવર્સિટી ગુજરાત દ્વારા યોજનાર જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા ભાગ એક લેખિત કસોટી ઓપ્ટિકલ માર્ક OMR હશે, જે માઇનસ સિસ્ટમ હોય છે, બેઝિકલી એ જ હશે, જેમાં 19,950 જેવી સેલેરી છે. સેમ બિન સચિવાલય જેવું જ છે. મારા ખ્યાલથી આમાં જોબ મળે બહુ સારી કહેવાય, કેમ કે એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે, લોકો પણ સારા હોય છે આજુબાજુ એન્ડ ફ્રી માઇન્ડ રહે છે. કેમ કે મેં કોલેજ કરેલી, સો મને ખબર છે આમાં જે જનરલ ક્લાર્કનું કામ શું હોય છે. સો માટે સંબંધિત ઉમેદવારોએ રાજ્યની કૃષિ યુનિવર્સિટી વેબસાઇટ, આમાં 3-4 વેબસાઇટ છે, ટોટલ 4 યુનિવર્સિટી છે આપણા ગુજરાત રાજ્યમાં, તો અલગ અલગ વેબસાઇટ છે, તો એ અલગ અલગ વેબસાઇટમાં બધામાં અપડેટ આપેલું છે. તારીખ 5/12/2019 રોજ બપોરે 12 કલાક રાજ્ય કૃષિ યુનિવર્સિટી જુનિયર ક્લાર્કની ભરતી બાબતે લિંક ઉપર ક્લિક કરીને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાની લિંક પર ક્લિક ઉપર એટલે કે લિંક આપણને આપશે. એ લિંકમાંથી તમે એપ્લિકેશન ID અથવા તો યુઝર નેમ તથા પાસવર્ડ જો તમને યાદ હોય તો, નકર તમે ફોરગોટ કરીને એવું બધું થઈ શકતું હોય છે મે બી, ની એન્ટ્રી કરવાની અને સ્ક્રીન ઉપર બેઠક નંબર, પરીક્ષા કેન્દ્ર, સરનામું તથા અન્ય વિગતો ચકાસણી ડાઉનલોડ પ્રિન્ટ એડમિટ કાર્ડ ઉપર ક્લિક કરી તમે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકો. આ ક્યારે મુકાશે, તો કઈ 5/12/2019 અને 19/12/2019 સુધીમાં મેળવી લેવા જણાવવામાં આવે છે. એટલે કે એડમિટ કાર્ડ જોવો, તમે અહીંયા કન્ફ્યુઝ કરશે, 5/12/2019 લે 19/12/2019 એટલે 19 પછી જો તમે કાઢવા જશો તો તમારું એડમિટ કાર્ડ નહીં નીકળે. કેમ કે 29/12/2019 તમને એમ કે બિન સચિવાલયમાં જે છે એ એડમિટ કાર્ડ ગમે ત્યારે નીકળતા હતા મહિનાની અંદર, તો આમાં એવું નથી. આમાં 19 છેલ્લી તારીખ છે, 19/12 એટલે ઉતાવળે એડમિટ કાર્ડ કાઢી અને ઝેરોક્સ રાખી મૂકવાની. સો વાત કરીએ 29/12/2019 તમારું પેપર હશે, સો પ્રિપેર કરો. અને વાત કરીએ કે આમાં જો તમારું નામ ના હોય, જો તમને કોઈ ડાઉટ હોય, જેમ કે આમાં એક ફ્રેન્ડને 2 વાર ફી પેમેન્ટ થઈ ગઈ હતી, તો એણે કોન્ટેક્ટ અસ, અહીંયા તમે જોઈ શકો છો કોન્ટેક્ટ અસ,
તો એમાં જઈ અને એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં મેલ કર્યો તો મેલમાં સરસ મજાનો જવાબ આપે છે આપણી ગવર્મેન્ટ. સો તમને કંઈ પણ કન્ફ્યુઝન હોય મેલ કરો, કેમ કે ફોન તો ઉચકવાનો ટાઈમ નથી. સો મેલ કરશો તો આન્સર જરૂર મળશે, એટલે એનો શોર્ટ આઉટ થઈ ગયો તો એનો પ્રોબ્લેમ સો. તમે પણ આવું કરી શકો છો જો તમને કોઈ ક્વેરી હોય, અથવા તો તમારે આ PDF તો હું બધી લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી અને અપડેટ મેળવી શકો. અને બીજી એક વાત, જો તમને કોઈ પ્રોબ્લેમ હોય તો આપણી ચેનલમાં કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. આપણે સિલેબસની વાત કરીએ તો આ સેમ સિલેબસ બિન સચિવાલયમાં જે હતો એ જ સિલેબસ છે. તમે આમાં જોઈ શકો ગુજરાતનો ઇતિહાસ સંસ્કૃતિ 25 ગુણનું છે અને ગુજરાતી વ્યાકરણ 25 ગુણ, અંગ્રેજી વ્યાકરણ 25 ગુણ, ભારત અને ગુજરાતના વર્તમાન બનાવો સામાન્ય જ્ઞાન અને એપ્ટિટ્યૂડ ક્વોન્ટિટી 50 ગુણનું છે. જનરલ એપ્ટિટ્યૂડ ક્વોન્ટિટી 20 અથવા તો 10 માર્ક્સનું પૂછી શકે, 10-15 માર્ક્સનું હોય છે. સો ભારત અને ગુજરાતનો વર્તમાન બનાવ કરંટ અફેર હોય છે એ 25-30 માર્ક્સનું હોય છે, મિનિમમ 20 માર્ક્સનું તો હોય જ છે. સો તમારે એકવાર તો વાંચવું જ પડે કરંટ અફેર, તમને અંદાજો આવી જાય કે ના આવું રિયલમાં થયું છે. સો કરંટ અફેર પણ વાંચવાનું રાખો. અને સામાન્ય જ્ઞાન છે, જનરલ સાયન્સ છે, તમે જનરલ નોલેજ પણ વાંચો. હવે વાત કરીએ કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારી સંદર્ભે કોમ્પ્યુટર થિયરી. જો તમને કોમ્પ્યુટર સારું એવું ફાવતું હશે પ્લસ બંધારણ જો તમને ફાવતું હશે તો તમને આવડે એટલું ટીક કરી અને વિયાઓ તો પણ તમારા માર્ક્સ 100 ઉપર તો જતા જ રહે. સો તમે એટલું બધું ડિપ્રેશનમાં ના આવતા એક્ઝામ સમયે. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ અવર વિડીયો. જો તમને કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ કરો. આની બીજી પણ એક એક્ઝામ હશે, ટાઈપિંગ ટેસ્ટ, સેમ બિન સચિવાલયમાં હતું એ જ આમાં પ્રોસેસ છે, એનાથી કશું અલગ નથી. તમે જોઈ શકો છો કે બીજી જે છે ભાગ 2 તો એમાં ગુજરાતી ટાઈપિંગ કસોટી છે, અંગ્રેજી ટાઈપિંગ કસોટી 20 ગુણની અને પ્લસ કોમ્પ્યુટરના ઉપયોગ પાયાની જાણકારી સંદર્ભે કોમ્પ્યુટર પ્રેક્ટિકલ કસોટી એપેન્ડિક્સ જોઈ. તો હવે એપેન્ડિક્સ એ નીચે આપેલો છે એ આપણે જોઈએ. એમાં વિવિધ PPT બનાવવાની આપે, તમને કોઈ ફોર્મ્યુલા આપી દે કે આ ફોર્મ્યુલા PPT સ્વરૂપે લખો તો તમારે એના સ્પીડમાં લખવાની હોય છે. બેઝિકલી જોઈ જોઈને જ બધું હોય છે, બટ તમારું નોલેજ કેટલું છે એ ચેક કરે છે. સો એ પ્રમાણે તમને ગુણ મળશે. એમ કરીને ટોટલ 300માંથી મેરિટ બનશે અને મેરિટ બન્યા પછી તમારી ડાયરેક્ટ એન્ટ્રી થઈ જશે જુનિયર ક્લાર્ક. એન્ડ પછી 5 વર્ષ પછી તમારો પગાર પણ બમણો થતો હોય છે, એટલે કે આમ વધારે વધી જાય છે. જેમ 19,950 હોય તો 28 અરાઉન્ડ થઈ જાય 5 વર્ષ. સો થેન્ક યુ ફોર વોચિંગ અવર વિડીયો. કંઈ ક્વેરી હોય તો કોમેન્ટ કરો. એન્ડ થેન્ક યુ એન્ડ સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલને, કેમકે આવી ઘણી બધી એક્ઝામો ગવર્મેન્ટ આવનારા દિવસોમાં લે છે. હમણાં ટૂંક સમયમાં કોન્સ્ટેબલની પણ એક્ઝામ આવશે, તો એની ઓફિશિયલ નોટિફિકેશન આવે તો આપણો જરૂર વિડીયો બનશે. અને પ્લસ બધા ઘણા બધા મિત્રોને કન્ફ્યુઝન છે કે શું કોન્સ્ટેબલમાં 12 હાલશે કે નહીં હાલ. સો એ પણ શું છે એ ઓફિશિયલ નોટિફિકેશન આવે પછી આપણને ખબર પડશે. સો થેન્ક યુ વેરી મચ. એન્ડ એના અપડેટ માટે બેલ આઇકન પ્રેસ કરો. ધન્યવાદ.